નમસ્કાર વડોદરા ન્યૂઝ નેટવર્કમાં આપનું હાર્દિક સ્વાગત છે અને કોરોનાનું સંકટ હવે કોંગ્રેસમાં દેખાઈ રહ્યું છે કોંગ્રેસના ત્રણ દિગ્ગજ નેતાઓને કોરોના પોઝિટિવનો રિપોર્ટ આવતાની સાથે જ રાજ્યમાં કોંગ્રેસના નેતાઓમાં એક ચિંતાનું મોજું ફરી વળ્યું છે વાત કરીએ ભરત સોલંકીની ભરત સોલંકી જે પ્રદેશના પૂર્વ પ્રમુખ છે અને હાલમાં જ રાજ્યસભાની ચૂંટણીમાં તેઓ ઉમેદવાર પણ હતા ઉમેદવારી જેમને કરી હતી ને તેમાં તેમને હાર મળી હતી ત્યારબાદ તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવી ગયો હતો અને ત્યારથી જ કોંગ્રેસના તમામ જે નેતાઓ છે જે તેમના સંપર્કમાં આવ્યા હતા અને રાજ્યસભાની ચૂંટણી વખતે પણ તેઓ મોજૂદ હતા તેમના સેમ્પલિંગ લેવામાં આવ્યા છે તેમાં બીજું ના મોલિન વૈષ્ણવનું આવ્યું છે મોલિન વૈષ્ણવને પહેલા રિપોર્ટ નેગેટિવ આવ્યો ને ત્યારબાદ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે હાલમાં જ ચેતન રાવળ જે અમદાવાદના પૂર્વ શહેર પ્રમુખ છે તેમને પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે કોંગ્રેસના ત્રણ નેતાઓને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતાની સાથે જ એક સંકટ કોંગ્રેસમાં નવું કોરોનાનું ઊભું થયું છે રાજ્યસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસના જે ધારાસભ્યો છે તે પાર્ટી છોડીને જવાનો સંકટ હતો અને રાજ્યસભાની ચૂંટણી બાદ કોંગ્રેસ પર હવે કોરોનાનું સંકટ છે ભરત સોલંકી જે આણંદથી પૂર્વ સાંસદ પણ હતા રાજ્યમંત્રી પણ હતા અને હાલ રાજ્યસભાની ચૂંટણીમાં તેમણે ઝંપલાવ્યું પણ હતું તેમાં ચૂંટણી પત્તાની સાથે જ તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવી ગયો છે વડોદરાની જ એક ખાનગી હોસ્પિટલમાં તેઓ સારવાર લઈ રહ્યા છે અને આજે જે સમાચાર આવ્યા છે કે મોલિન વૈષ્ણવ અને ચેતન રાવળને પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે તેઓ પણ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ થયા છે